राठौर धोरण छ ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 4 જેનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. આપણે એની શરૂઆત કરીએ છીએ તો આપણે આગળ પ્રકરણ 3 પૂર્ણ કર્યું જેની અંદર આપણે ખાસ પ્રાચીન સમય દરમિયાન નગરો અને ગ્રંથો વિશેની ચર્ચા કરી. હવે એ સમય દરમિયાનની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તો આ પ્રકરણની અંદર શરૂઆતની રાજ્ય વ્યવસ્થા વિશેની માહિતી છે એ ચાલો મેળવીએ. તો એમની અંદર આ ભાગની શરૂઆત કરતા પહેલા કે એ સમય દરમિયાનની ભારતની અંદર રાજકીય વ્યવસ્થાની અંદર જે પ્રકારની સંસ્થાઓ વિશે એ સંસ્થાઓ કેવા કેવા નામથી જાણીતી હતી તો એના વિશે આપણે સૌપ્રથમ છે એ પાઠની શરૂઆત છે. તો આપણે ખબર જ છે કે આખા પાઠની આપણે પીપીટી દ્વારા સમજૂતી મેળવીએ છીએ. તો ચાલો સચિત્ર પીપીટી વડે છે એ આપણે આખા પ્રકરણની સમજૂતી મેળવીએ. પીપીટી દ્વારા પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એના વિશે માહિતી મેળવીએ છીએ. તો કે ભારતની અંદર આ રાજકીય વ્યવસ્થાની અંદર ખાસ કરીને વેદો, મહાકાવ્યો, બૌદ્ધ ગ્રંથોમાંથી જે માહિતી મળે છે એ માહિતીના આધારે ઋગ્વેદકાલીન કે વૈદિકકાલીન રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ એટલે કે એ સમય દરમિયાન કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તો એની અંદર જે રાજ્યનો વડો હોય તો એને રાજન્ય કહેવામાં આવતો હતો અને એ સમય દરમિયાન સભા સમિતિ આવી સંસ્થાઓનું અસ્તિત્વ છે એ હતું. અને આ સમુદાયોને જે સમુદાયો હતા તો એ સમુદાયોને 20 તરીકે ઓળખવામાં આવતા. એટલે એ સમય દરમિયાનના જે જૂથ હતા એટલે કે આજના આપણે પક્ષ કહીએ છીએ તો એ સમયના જે આવા જૂથ હતા તો એને 20 કહેવામાં આવતા હતા. તો એમની અંદર સૌથી પહેલી માહિતી મેળવીએ તો કે જનપદ, તો કે ઈસવીસન પૂર્વે 1000 સદીની આસપાસ એટલે કે આજથી 1000 વર્ષ પહેલા પંજાબની અંદર ગંગા નદીના કિનારે, જો ખાસ યાદ રાખજો પંજાબ અને ગંગા નદીના કિનારે જુદા જુદા સમૂહો છે એ સ્થાપના થયેલી હતી અને આવા સમૂહોને જનપદ કહેવામાં આવતું હતું. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન. જનપદનો ફરી પાછો અર્થ જણાવી દઉં, જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. આ સાથે જનપદ શબ્દનો અર્થ છે એ જોડાયેલો હતો. એ સમય દરમિયાનના રાજ્ય વ્યવસ્થાની અંદર કુરુ, પાંચાલ આ જ સમૂહો છે એ સમૂહોનો સમાવેશ થાય છે. મહાજનપદો વિશે વાત કરીએ તો કે ઈસવીસન પૂર્વે 6 સદીમાં એટલે કે આજથી 600 વર્ષ પહેલા, તો 6 સદીની અંદર ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા અને એ મહાજનપદો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પેલું અવંતી, સોરી પેલું અંગ છે, અંગનું રાજધાની હતી ચંપા, વર્તમાન સમયનું પૂર્વ બિહાર રાજ્ય. વજ્જી રાજધાની હતું વૈશાલી, અહીંયા નામ નથી આ પ્રદેશોના નામ છે, અને ઉત્તર બિહારનો ભાગ. પછી મલ આ રાજ્યનું નામ છે, મલ મહાજનપદ એમની રાજધાની હતી કુશીનારા. ગોરખપુરની આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર થાય વર્તમાન સમયમાં. ત્યારબાદ કાશી એમની રાજધાની વારાણસી, આજે વારાણસી જ છે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે કાશી વારાણસી. મગધ ગિરિવ્રજ અથવા રાજગુરુ એમની રાજધાની હતી. આવી બે રાજધાની કેમ કે અલગ અલગ ચોમાસા અને ઉનાળાની ઋતુ દરમિયાન અલગ અલગ એમની રાજધાનીઓ હતી. દક્ષિણ બિહાર, બિહારનો દક્ષિણ ભાગ. ત્યારબાદ કૌશલ, શ્રાવસ્તી અને અયોધ્યા એમની રાજધાની હતી. વર્તમાન અવધ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર. વત્સ કૌશામ્બી પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર. ત્યારબાદ આઠમું ચેદી મહાજનપદ. સુપ્તમતી એમની રાજધાની હતી યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ. મધ્ય ભારત કોઈ રાજ્ય નહીં પણ આ બે નદી વચ્ચેનો પ્રદેશ રહેશે. ત્યારબાદ પાંચાલ, તો આપણે દ્રૌપદી એના પિતા જે રાજ્યની અંદર વસવાટ કરતા હતા ને એ રાજ્ય આ પાંચાલ, એટલે દ્રૌપદીને પાંચાલી કહેવામાં આવતું હતું કેમ કે એ પાંચાલ પ્રદેશની રાજકુમારી હતી. અહિશત્ર અને કામપલ્ય એમની રાજધાની હતા. બદાયું બરેલી આસપાસનો પ્રદેશ વર્તમાન સમયનું ઉત્તર પ્રદેશ રાજ્ય. ત્યારબાદ સુરસેન મહાજનપદ એમની રાજધાની મથુરા, મથુરાની આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજ્ય. કુરુ ઇન્દ્રપ્રસ્થ, કુરુ એટલે કૌરવોનું જે દુર્યોધન અને પાંડવો હતા ને એ કુરુવંશ અને
इंद्रप्रस्थ एनी राजधानी हती। अने आपणे घणी वखत महाभारत नी अंदर जोयुं छे के भाई जे युधिष्ठिर हता तो युधिष्ठिरे एक नवी राजधानी एटले के नवो महल बनाव्यो हतो, ए इंद्रप्रस्थ तरीके जाणीतो हतो। तो ए दिल्ली अने मेरठ आसपासनो प्रदेश। ત્યારબાદ અસ્મક કોંડન્યા ગોદાવરી નદીના કિનારે વર્તમાન સમયમાં, ત્યારબાદ અવંતી ઉજ્જયની માળવાનો પ્રદેશ, ત્યારબાદ મત્સ એમની રાજધાની વિરાટનગર, જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ, મત્સ્ય જે છે તો એ ભીષ્મ પિતામહના જે માતા હતા તો એ મત્સ્ય રાજકુમારી હતા, મત્સ્ય દેશની રાજકુમારી હતા જેમના માતા હતા। ત્યારબાદ ગાંધાર તક્ષશિલા એમની રાજધાની હતી, પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ, કંબોજ એમની રાજધાની, લાલપુર નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ છે એ રહેલો હતો। તો આવા 16 મહાજનપદો એ સમય દરમિયાન શક્તિશાળી રહેલા હતા। હવે આવા 16 મહાજનપદોને આપણે નકશા દ્વારા પણ અવલોકન કરીએ કે એમની અંદર ક્યાં ક્યાં નગરો છે એ રહેલા હતા। તો અહીંયા મહત્વપૂર્ણના જનપદો વિશેની માહિતી છે, એ આમાંથી નકશા દ્વારા તમે અવલોકન કરી શકો છો। બે થી ત્રણ સેકન્ડ આપું છું તો તમે નકશાની અંદર આ બધા રાજ્યોને છે એ ગોતી શકો છો। ત્યારબાદ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા જોઈએ, તો કે જે રાજ્યમાં રાજા મુખ્ય હતો એટલે કે આ રાજ્ય વ્યવસ્થા હતી રાજાશાહી, તો એ રાજાશાહી વ્યવસ્થાની અંદર રાજા મુખ્ય ગણાતો હતો એટલે કે સર્વોચ્ચ સ્થાન ઉપર રાજા હોય, અને મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ છે એ રહેતી હતી, જેમાં મુખ્ય ચાર શક્તિશાળી રાજ્ય તંત્રો હતા, જેમાં મગધ, કોશલ, વત્સ, અવંતી આ ચાર રાજ્યો વચ્ચે વિશેષ પ્રમાણમાં સ્પર્ધાઓ રહેતી હતી। અને છેલ્લે લાસ્ટની અંદર મગધ સામ્રાજ્ય છે એ મગધ સામ્રાજ્ય સૌથી શક્તિશાળી છે એ બન્યું, એના તરીકે પ્રસિદ્ધ થયું। મગધની અંદર આપણે હવે માહિતી જોઈએ તો કે મગધ ક્યારે પ્રસિદ્ધ બન્યું, તો કે બુદ્ધના સમયમાં, ભગવાન બુદ્ધ હતા તો એ સમયગાળા દરમિયાન મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું, અને મગધને ઉપર મજબૂત ત્રણ વંશોએ શાસન કરેલું હતું, જેમની અંદર હયર્ક વંશ, તો હયર્ક વંશની અંદરનો જોઈએ તો સ્થાપક હતો બિંબસાર, તો બિંબસાર નામનો રાજા હતો, પછી એનો દીકરો બિંદુસાર અને બિંદુસારનો દીકરો સમ્રાટ અશોક। તો આ રીતે સમ્રાટ અશોક છે એ હયક વંશની અંદર થઈ ગયેલા હતા, તો એ બિંબુસાર નામના રાજ્ય છે એ બિંબુસાર નામના રાજ્ય સ્થાપ્યું હતું, મગધ એમની રાજધાની હતી, ગંગા અને સોણ નદીના કિનારે છે એ આ હયક વંશે શાસન કરેલું હતું, અને તેમનો પુત્ર અજાત શત્રુ એના પછી એટલે કે બિંબિસાર પછી શાસન ઉપર આવ્યો, અને પાટલીપુત્ર એટલે કે પટનાને એની રાજધાની બનાવી, છેલ્લે વજ્જી સાથે યુદ્ધ કરી અને લીછવીઓને એમને છે એ હરાવ્યા હતા અને મગધ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। તો આ હતો હયર્ક કે હયર્ક વંશ। ત્યારબાદ બીજો હતો નાગવંશ, તો હયર્ક વંશ બાદ નાગવંશ સત્તા ઉપર આવ્યો, જેમાં શિશુનાગ નામનો બૌદ્ધ ધર્મ, તો શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ છે એ થાય છે, એટલે કે શિશુનાગ છે એ બૌદ્ધ ધર્મી રાજા હતો। ત્યારબાદ ત્રીજો વંશ એટલે કે સી નંદવંશ, પદ્મ મહાપદ્મ નંદ દ્વારા સ્થાપિત થયેલો આ નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો, અને મહાપદ્મ નંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્યનો નિર્માતા ગણાય છે, અને આ સમય દરમિયાન મગધ ભારતની અંદર સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું, અને સિકંદરના ભારત પરના આક્રમણને સમયે મગધ પર નંદ વંશનો ધનાનંદ નામનો રાજા છે એ શાસન કરતો હતો। તો આ આપણે નંદ વિશેની માહિતી છે એ રહેલી હતી, તો આ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા। ત્યારબાદ જોઈએ તો કે ગણરાજ્ય, ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા જે શાસિત રાજ્ય હતું તો એને ગણરાજ્ય કહેવામાં આવે છે। ગણનો સામાન્ય અર્થ થાય સમૂહ, શું થાય સમૂહ અથવા જૂથ, ગણનો સામાન્ય અર્થ છે, એટલે કે આમાં સભ્ય સંખ્યાની મદદથી છે એ મદદથી રાજ્ય ચાલતું હોય તો એવા સભ્યની મદદથી ચાલતા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવે છે, જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો, અને આ રીતે ગણરાજ્ય છે એ કહેવાતું, જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલ વસ્તુના શાક્યો, મિથિલેના વૈદેહ, કુશીનરાના મલ્લો આ બધા ગણરાજ્ય છે એ ગણરાજ્યના
રાજાઓ હતા. ત્યારબાદ સંઘ રાજ્ય એટલે સંગઠન અથવા સભા. યાદ રાખજો, સંગઠન અથવા સભા જેને કહેવામાં આવે સંઘ. તો એમની અંદર હવે આપણે માહિતી મેળવીએ વૈશાલીના વજ્જી રાજ્ય વિશે. તો રાજ્ય સત્તાના મહાસત્તા આસપાસના પ્રદેશો ખાસ કરીને જે તાબે કરી એટલે કે યુદ્ધ દ્વારા એમને જીતી લીધા અને જીતા બાદ આવા પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી, જેમની અંદર લીછવી, વજ્જી, નાતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે જેવા 8 કે 9 જાતિના લોકો છે એ પોતાનું રક્ષણ કરવા માટે આ 8 કે 9 જાતિના લોકોએ એક સંઘ રચ્યું. સંઘ એટલે જૂથ, સંગઠન. તો આવા એક સંગઠન સ્થાપ્યું અને એ સંગઠન સ્થાપેલું રાજ્ય ઓળખાયું સંઘરાજ્ય તરીકે. અને લીછીઓનું પાટનગર હતું વૈશાલી અને વજી સંઘનું આ સંઘરાજ્ય છે એ ગણરાજ્ય સાથે વહીવટ કરવાની અંદર સ્પર્ધાઓની અંદર છે એ સંચાલન કરતું હતું. અને ગણરાજ્યમાં રાજાની સત્તા છે એ સભ્યો પાસે રહેતી હતી, એટલે કે સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈ બહુમતી અથવા તો સર્વાનુમતી કે કોઈ પણ એમને કાયદો પસાર કરવો છે કે નિયમ પસાર કરવો છે તો બધાની બહુમતી અથવા તો સર્વાનુમતી એ કાયદો પસાર થતો હતો. અને જે જગ્યાએ સભા ભરાવા ભરાતી એ જગ્યાને સંથાગાર કહેવામાં આવતું હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ પ્રશ્નની અંદર 110% પૂછવામાં આવશે. સંથાગાર કોને કહે? તો કે જે જગ્યાએ સભા ભરાતી તો એ સભા ભરાતી એ જગ્યાને કહેવામાં આવે સંથાગાર. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ યુવાનોની પણ પસંદગી કરવામાં આવતી અને રાજ્યનો વહીવટ છે એ પ્રમુખને પસંદ કરવામાં આવતો અને એની ચૂંટણી કરવામાં આવતી. આમ ચૂંટણી કર્યા બાદ જીતેલો વ્યક્તિ રાજા ગણવામાં આવતો હતો. અને ગણરાજ્યની અંદર એક આ રીતે સભા દ્વારા વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ, સંધિ એટલે સમાધાન, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને એ ચર્ચા થયા બાદ નિર્ણય છે એ નિર્ણય લેવાતો હતો. અને નિયત થયેલા સમય મુજબ સભ્યપદ ભોગવતા. જો અત્યારે કેમ કોઈ વ્યક્તિ છે એ ચૂંટણી જીતે તો એ 5 વર્ષ સુધી કેમ મુખ્યમંત્રી રહે, તો એવી જ રીતે એ સમય દરમિયાન પણ કોઈ સભ્ય છે એ નિયત થયેલા સમય મુજબ ત્યારે નક્કી કરવામાં આવતું. આજની જેમ 5 વર્ષ ફિક્સ છે એવી રીતે નથી, ત્યારે 5 વર્ષ, 10 વર્ષ કે પછી 1 વર્ષની અંદર પણ એ વ્યક્તિને છે એ સભ્યપદ ભોગવવા મળતું હતું. તો આમ આવી કાર્યવાહી સમિતિ દ્વારા વહીવટની અંદર મદદ છે એ કરતી હતી. હવે આપણે આ પ્રકરણની અંદર છેલ્લા મુદ્દા વિશે ચર્ચા કરીએ. તો ગણરાજ્યના સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો તમે અહીંયા છે સ્ક્રીન ઉપર આવા 2 ચિત્રો જોઈ શકો છો. તો જેમની અંદર પુરાતત્વ શાસ્ત્રીઓના મતે કેટલાક લોકો છે એ સાદા ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને એ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ આવા પાકો છે એ લેવામાં આવતા હતા. અને લોકો માટીના વાસણોની અંદર, જો તમે અહીંયા દેખાય છે ચિત્રિત ધૂસર પાત્ર, તો એ માટીનું વાસણ છે, તો એવા માટીના વાસણોનો ઉપયોગ કરતો હતો. અને પુરાતત્વ શાસ્ત્રીઓ આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે જેના ઉપર ચિત્રકામ કરેલું હતું. તો જેના ઉપર ચિત્રકામ કરેલું હોય તો એવા ચિત્રિત થયેલા વાસણોને ધૂસર પાત્ર કહેવામાં આવતું હતું. આ વાસણો છે એ ખાસ ભૂખરા રંગના હોય અને એ સમયે રાજ્યનો શાસક છે એ રાજ્યના સંરક્ષણ માટે શક્ય હોય, એટલે કે પોતાના રાજ્યને રક્ષણ આપવા માટે શક્ય હોય એવા પ્રયત્નો કરતો. અને એટલા માટે જે પોતાના રાજ્યની અને રાજધાનીની આસપાસ કિલ્લાઓ બંધાવતા હતા. તો તમે બીજું ચિત્ર જોઈ શકો છો કે ઈંટોના કિલ્લાની દિવાલ. જો આ રીતે એ ઈંટોના કિલ્લા કડિયા હોય તો કેમ એ કિલ્લો બનાવે, તો એ આવી રીતે પથ્થર ઉપર ગોઠવતા અને આવી કિલ્લાની દિવાલ છે એ બનાવતા હતા. તો એ તમે બીજા ચિત્રમાં જોઈ શકો છો. અને આમ એ પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. તો એની અંદર પ્રયાગરાજ થી મળેલી જે ઈંટો છે એ ઈંટો દિવાલ જે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો એ જ, જે પ્રયાગરાજ એટલે કે અત્યારનું અલ્હાબાદ, તો એમની અંદર થી જે ઈંટો મળી આવેલી છે દિવાલ, તો એ 2500 વર્ષ પહેલાની છે એ ગણાય છે. અને આવા સમયે આ ઊંચી દિવાલ વાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હતા, જેમની અંદર વિશાળ સેના અને સંરક્ષણ માટે છે એ આ કિલ્લાની જરૂરિયાત હતી, કેમ કે બીજા કોઈ રાજા એના ઉપર હુમલો કરે નહીં અને એના કારણે એ રક્ષણ મેળવી શકે અને સાથે સાથે પ્રજાઓનું કલ્યાણ થાય એટલા માટે
છે એ આવી કિલ્લાઓ બંધાવતા અને એ સમય દરમિયાન ખેતીના પાક ઉપર છે એ છઠ્ઠો ભાગ રાજકોષમાં એટલે કે ટેક્સ સ્વરૂપે કર સ્વરૂપે વસૂલ કરવામાં આવતો એ મહેસૂલ તરીકે પાકનો છઠ્ઠો ભાગ છે એ રાજાને જમા કરાવવામાં આવતો અને એક વર્ગ એક માસ એક દિવસ કામ કરી આપતો હતો કે જે કારીગર વર્ગો જેની પાસે જમીન ન હોય તો એવા વ્યક્તિ એક દિવસ કામ કરવા જાય જે હાવ ગરીબ હોય તો એક મહિનો કામ કરવા જાય તો આ રીતે રાજાના મહેલોની અંદર છે એ દાસ અને દાસી તરીકે કામ કરતા હતા અને પશુપાલક છે એ કર રૂપે રાજાને પોતાના પશુઓ આપતા જે લોકો પશુપાલન કરતા હોય તો એ રાજાને કર રૂપે પોતાના પશુ આપી દેતા ગાય આપી દેતા ઘોડા આપી દેતા કેમ કે એ રાજાને કર તરીકે ચૂકવવું પડે કેમ કે રાજા રક્ષણ કરે છે ને એટલા માટે અને આ રીતે ખરીદ વેચાણ છે એ થતું હતું અને એ સમય દરમિયાન સાટા પદ્ધતિ તો વેપારીઓ સામાન ખરીદ વેચાણ કરતા તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ વસ્તુ વિનિમય છે એ થતો હતો અને આ મહાજન પદો એટલે કે 16 જેટલા મહાજન પદો આપણે જોયા તો એ સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીની અંદર સુધારાઓ છે એ ખેતીની અંદર સુધારાઓ થયા હતા અને આ સમય દરમિયાન મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ 16 જેટલા મહાજનપદો અને ગણ રાજ્યોની અંદર પગપાળા છે એ ફરેલા હતા એવી આવા જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોમાંથી ગણ રાજ્યો વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે તો આપણે આ જે માહિતી મળેલી છે તો એ બૌદ્ધ ધર્મના જે આગમ ગ્રંથો છે તો એ આગમ ગ્રંથોમાંથી આ માહિતી મળેલી છે જેના કારણે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધની પુસ્તકો અથવા તો એમના વિચરણ સાથે આ બાબતો સંકળાયેલી છે અને એની સાથે સાથે વિશ્વની અંદર અન્ય પણ જે આવા મહાજનપદો હતા તો એ સમય દરમિયાન અન્ય સંસ્કૃતિઓ પણ રહેલી હતી જેમની અંદર સ્પાર્ટાની સંસ્કૃતિ એથેન્સ રોમ ગ્રીસ વગેરે જેવા નગર રાજ્યો છે એ સમય દરમિયાન રહેલા હતા અને એ રાજ્યો લોકશાહી તરીકે વિવરણ કરવામાં આવેલું હતું જ્યારે ભારતની અંદર એ સમય દરમિયાન ગણરાજ્યની અંદર છે એ આવી લોકશાહી પ્રકારની રાજ્ય તરીકે દર્શાવવામાં આવેલી હતી અને આપણે આ જે માહિતી મેળવી છે એ માહિતી લેવામાં આવેલી છે ભારત એક ખોજ આ નામનું એક ધારાવાહિક છે તો એમાંથી આ માહિતી લેવામાં આવેલી છે અને સાથે સાથે આપણું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે થેન્ક યુ તો એમની અંદર બતાવેલા ખોટા ખાસ યાદ રાખજો સાથે સાથે એ સમય દરમિયાનના જે 16 મહાજનપદો હતા તેમજ ધુસર પાત્ર એ સમય દરમિયાનની જે આવી વ્યવસ્થા હતી તો એ ગણ વ્યવસ્થા સંઘ વ્યવસ્થા આ બધી બાબતો છે એ ખાસ યાદ રાખજો કેમ કે આપણે હવે એના વિશે વિસ્તૃત માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો આપણે ચાલો પાઠની હવે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પ્રસ્તાવનાની અંદર બતાવવામાં આવ્યું છે કે ભારતની અંદર જે રાજકીય સંસ્થાઓ જો ખાસ યાદ રાખજો વ્યવસ્થા વિશેની વાત આવી છે તેમની અંદર રાજકીય સંસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને જે રાજકીય સંસ્થાઓ હતી તો એના વિશેની માહિતી શેમાંથી મળે છે તો એના વિશેની વેદ મહાકાવ્યો એટલે કે રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો છે તો એ રામાયણ અને મહાભારત તેમજ બૌદ્ધ ગ્રંથો છે તો એ બૌદ્ધ ગ્રંથોમાંથી આવા રાજકીય વ્યવસ્થાઓ છે એ પ્રારંભિક રાજકીય વ્યવસ્થાઓની માહિતી છે એ પ્રાપ્ત થાય છે અને એમની અંદર પણ ખાસ આવા ગ્રંથોની અંદર આપણે આગલા ચેપ્ટરમાં પણ જોયું હતું કે પ્રાચીન ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ હોય તો એ છે ઋગ્વેદ તો ઋગ્વેદની અંદર મળતી માહિતી અનુસાર એટલે કે ઋગ્વેદ કાળની અંદરની જે રાજ્ય વ્યવસ્થા હતી તો એ રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું તો કે કબીલાય વ્યવસ્થા હતી ખાસ યાદ રાખજો એ સમય દરમિયાન કબીલાય વ્યવસ્થા હતી એટલે કે એક નાનું નગર જેમની અંદર એમનો મુખ્યા અથવા તો સરદાર વ્યક્તિ હોય તો એ આખી વ્યવસ્થા આ સરદાર વ્યક્તિ સંભાળતો હોય તો એ કબીલાય શાસન હતું અને એ લોકો ખાસ પોતાના પશુપાલન માટે જાણીતા હતા અને એ પશુઓ માટે યુદ્ધ પણ કરતા હતા તો આવી કબીલાય શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા જેવું જ સ્વરૂપ છે એ પ્રારંભિક રાજ્યકાળનું હતું અને તેમની અંદર જે વડો હોય એટલે કે રાજ્ય વ્યવસ્થાનો જે વડો હોય તો એને રાજન્ય કહેવામાં આવતો હતો ખાસ યાદ રાખજો રાજ્ય વ્યવસ્થાની અંદરના વડા વ્યક્તિને રાજન્ય કહેવામાં આવતો હતો અને આ રાજન્યની ચૂંટણી થતી હતી એટલે કે એની પસંદગી કરવામાં આવતી હતી એટલે કે આજે જોઈએ તો કે વર્તમાન જેવી જ વ્યવસ્થા હતી પણ પદ્ધતિ જુદી આજે પણ ચૂંટણી કરવામાં આવે છે ત્યારે પણ ચૂંટણી કરવામાં આવતી પણ આજે હવે ઈવીએમ ઇલેક્ટ્રિક
वोटिंग मशीन थी करवामां आवे, ज्यारे ए समय दरमियान सळीओथी अथवा तो व्यक्तिओना हेन्ड रेज करीने जे छे ए चूंटणी थती हती। तो आ रीते चूंटणी करवामां आवती हती अने ए व्यक्तिओने छे ई राजन्य तरीके पसंद करवामां आवतुं અને એ પોતાના કબીલાના મહત્વના નિર્ણયો છે એ નિર્ણયો લે। અને એ સમય દરમિયાન જે ખાસ સભા અને સમિતિ આવી રાજકીય સંસ્થાઓ હતી, રાજકીય સંસ્થાઓ એટલે પક્ષ, રાજકીય સંસ્થા એટલે શું તો કે પક્ષ, તો એ સભા અને સમિતિ જેવા એ સમય દરમિયાન આજે જેમ ભાજપ કોંગ્રેસ આપ પછી બસા પછી બસપા બહુજન સમાજવાદી પાર્ટી સમાજવાદી પાર્ટી તો આવા બધા જે પક્ષો છે તો એ સમય દરમિયાન ની જે આ સંસ્થાની સભા અને સમિતિ તરીકે છે એ ઓળખાતી અને એ સભા અને સમિતિના એમાંથી એક વ્યક્તિને રાજન્ય તરીકે ચૂંટણી કરવામાં આવતું અને એ સમય દરમિયાનના જે સમુદાયો હતા એટલે કે જે આવા ગ્રુપ પક્ષો હતા તો એ સમુદાયને 20 કહેવામાં આવતું। શું કહેવામાં આવતું હતું? 20। આજે આપણે એને પક્ષ કહીએ છીએ, એ સમય દરમિયાન આવા સમુદાયને 20 છે એ કહેવામાં આવતું હતું। એટલે આ શબ્દ પણ યાદ રાખજો। હવે આપણે માહિતી મેળવીએ છીએ પેલા મુદ્દાની જનપદ વિશેની, પરંતુ આપણે આ ભાગની અંદર માત્ર જનપદની વ્યાખ્યા જોઈશું, જનપદ વિશે આગળના મુદ્દાની અંદર ચર્ચા કરીશું, એટલે કે આગળના ભાગમાં ચર્ચા કરીશું। તો જનપદ જે છે એ ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ, ખાસ યાદ રાખજો ક્યારે, તો કે ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ, એટલે કે આજથી 1000 વર્ષ પહેલા, ત્યારે પંજાબ અને ગંગા નદી, તો બંને યાદ રાખજો, પંજાબ અને ગંગા નદીનો જે વિસ્તાર હતો તો આ વિસ્તારની અંદર પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી। આપણે જે રાજ્ય વ્યવસ્થા જોઈએ છે તો રાજ્યો વિશેનો પણ ખ્યાલ હોવો જોઈએ ને, તો પંજાબ અને ગંગા નદીના કિનારે આવા રાજ્યોની સ્થાપના થઈ અને આ રાજ્યોની સ્થાપના થતા એ રાજ્યોને જનપદ કહેવામાં આવતું। આવા રાજ્યને શું કહેવામાં આવતું હતું? જનપદ, રાજ્ય એટલે જનપદ, સમજાઈ ગયું? તો અહીંયા આ જનપદની વ્યાખ્યા છે। તો તમે આ બોર્ડનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો નજર પણ ફેરવી શકો છો, 2 સેકન્ડ આપું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સેશન ભાગ 1 ને અહીંયા પૂર્ણ કરીએ છીએ। ભાગ 1 ના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે અને એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખી પાકા કરવાના રહેશે। ધન્યવાદ।